एक महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे, करिए तेनी पर नजर। मध्य प्रदेश थी महाराष्ट्र आवती एक कार में रूपया 70 लाख की रोकड़ झड़पाई छे। तो सांगवी पुलिस महाराष्ट्र ने मध्य प्रदेश बोर्ड पास की कार्यवाही करी छे। पुलिस मुद्देमाल जप्त करी कार चालक सामे। गुनो नोधो छे, रूपया कोना छे, क्या जता हता ते मामले सांगली पुलिस तपास हाथ धरी छे। વધુ વિગતો સાથે સંવાદદાતા સતીશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સતીશ, મુંબઈમાંથી 70 લાખની રોકડ ઝડપાઈ છે, સાંગલી પોલીસે આ તપાસ કરી છે। મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે મહારાષ્ટ્રને અડીને આવેલા અલગ અલગ રાજ્યોમાંથી અહીં રોકડ રકમ આવી રહી છે, જેને ચૂંટણી પંચ અને પોલીસની નાકાબંધીમાં પકડવામાં આવી છે। ગઈકાલે રાત્રે મધ્ય પ્રદેશમાંથી ની બોર્ડરમાંથી મહારાષ્ટ્રમાં આ ઇનોવા આવતી હતી, શંકાસ્પદ જણાતા પોલીસે તેની તપાસ કરી અને તેમાંથી 70 લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી, જેનો સંતોષકારક જવાબ ન મળતા પોલીસે કાર જપ્ત કરી હતી અને ચૂંટણી પંચને તેમજ આવકવેરા વિભાગને જાણ કરી હતી। હાલમાં 3 વ્યક્તિઓની એરેસ્ટ કરી અને વધુ તપાસ ચાલુ છે। અત્યાર સુધીમાં કુલ 7.5 કરોડ રૂપિયા મુંબઈ અને મહારાષ્ટ્રની બોર્ડર પરથી વિવિધ ઠેકાણે ઝડપવામાં આવ્યા છે, તેમજ 100 કરોડ રૂપિયાનું સોનું પણ જે જપ્ત કરવામાં આવ્યું હતું, પરંતુ પાછળથી તે ના દસ્તાવેજો પૂરા પાડતા જ્વેલર્સનું હોવાનું પુરવાર થતા છોડી મૂકવામાં આવ્યું હતું। બિલકુલ સતીશ, આપ જોડાયા માહિતી આપી તે બદલ આપનો આભાર।